નમસ્કાર, હું રચના, ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર. હેડલાઇનના સ્પોન્સર છે લિજ્જત પાપડ. શાદી ઉત્સવ યા તહેવાર, લિજ્જત પાપડ હો હર બાર. કરમ 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 કરમ, મઝેદાર લિજ્જતદાર, સાથ સ્વાદ મે લિજ્જત લિજ્જત પાપડ. ખાદી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા. છોટાઉદેપુર તાલુકાના બે સ્થળે ખૂની ખેલતી ત્રણના મોત નીપજતા સનસનાટી. છોટાઉદેપુરના કવાડ ગામે સોની દંપતીને મોતને ઘાટ ઉતારી તસ્કરો ફરાર. તો જૂની અદાવત રાખીને છોટાઉદેપુરના કોલબોકડિયા ગામે એક શખ્સની ધારિયાના ઘા મારીને ગરદન કાપી હત્યા કરી નાખતા હાહાકાર. ભ્રષ્ટાચાર નાબૂદીની વાતો કરતા નરેન્દ્ર મોદીએ કર્ણાટકમાં ગુનાહિત ઇતિહાસ ધરાવનાર બેને ટિકિટ કેમ આપી? કર્ણાટકના ફૂડ મિનિસ્ટર દિનેશ ગુંડુરાવ. શહેરમાંથી 7 દ્વિચક્રી વાહનોની ચોરી કરનાર 4 ટાબરિયાઓને ઝડપી પાડતી કારેલીબાગ પોલીસ. હવે જોઈએ સમાચાર વિગતવાર. છોટાઉદેપુર પાસેના કવાટ ગામે રહેતા સોની પરિવારના મકાનમાં ત્રાટકેલા તસ્કરો દંપતીને મોતને ઘાટ ઉતારીને લૂંટ ચલાવી ફરાર થઈ જતા ગ્રામજનોમાં રોષ વ્યાપી જવા પામ્યો હતો. પ્રાપ્ત થતી વિગત અનુસાર કવાટ ખાતે પારસી ફળિયામાં રહેતા અને સોનીનો વ્યવસાય કરતા ભરતભાઈ શાંતિલાલ શાહ આજે વહેલી સવારે લગભગ 5:30 વાગ્યાના સુમારે પોતાની પત્ની દક્ષાબેન શાહ સાથે ઘરે હતા. તે સમયે તેમના ઘરમાં ત્રાટકેલા લૂંટારુએ તીક્ષ્ણ હથિયારના ઘા મારીને સોની દંપતીને મોતને ઘાટ ઉતારી દીધા હતા, તેમજ લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં ગ્રામજનોના ટોળા સ્થળ પર એકઠા થઈ ગયા હતા. જાણ કરવા છતાં 2 કલાક સુધી પોલીસ સ્થળ પર નહીં પહોંચતા ઉશ્કેરાયેલા ગ્રામજનોએ આવી પહોંચેલી પોલીસની જીપ સળગાવી દઈને પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરતા તંગદિલી છવાઈ ગઈ હતી. ગ્રામજનોએ બનાવના વિરોધમાં સ્વયંભૂ બંધ પાડીને પોલીસ કામગીરી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. બનાવના પગલે જિલ્લા કલેક્ટર જેનુ દેવન તેમજ DSP રાજન સુચરા પણ સ્થળ પર દોડી આવ્યા હતા. પહેલી સવારે 5 વાગ્યાથી 6 વાગ્યાની વચ્ચે ભરતભાઈ શાહ તથા તેમના વાઇફ દક્ષાબેન લોકો અજાણા હિસાબે મર્ડર કરેલ છે અને મર્ડર દરમિયાન કોઈ લૂંટમાં વસ્તુ ગયેલ નથી અને હાલમાં પોલીસ તપાસ ચાલુ છે. મર્ડરનો મુખ્ય આશય શું હશે? કોઈ અંગત અદાવત હોઈ શકે, કારણ કે કોઈ લૂંટ કરવાના ઈરાદે જો આવ્યા હોત તો એમના ઘરમાંથી બધી વસ્તુ સલામત મળી છે, ઘરેણા તેમજ ચાંદી આઈટમ. પોલીસ સામે આંકે પબ્લિકે આક્ષેપ કર્યો છે, આપણે શું પરિસ્થિતિ જાણી રહી છે અત્યારે? આપ જોઈ રહ્યા છો કે પોલીસ હાજર છે, કન્વોય ઓર્ડરની વ્યવસ્થા બિલકુલ કંટ્રોલમાં છે અને પૂરતો બંદોબસ્ત જાળવેલ છે. જે હત્યાનો બનાવ છે એ અને એના પછી જે બનાવ બન્યો છે, જે લોકોનો જે આક્રોશનો, તો બંનેમાં કોઈ કયા કયા ગુના નોંધાયા? એક પબ્લિકે એક વાહન પર, પોલીસનું એક વાહન પર આગજનીનો બનાવ બનેલ છે, જે અત્યારે બિલકુલ શાંતિ બાબતે શાંતિ છે અને બંને બાબતના ગુના પહેલાં મર્ડરનો ગુનો દાખલ કરેલ છે, ત્યારબાદ આગજનીનો ગુનો દાખલ કરવામાં આવ્યો. છોટાઉદેપુર તાલુકાની સરહદે આવેલા કોલબોકડિયા ગામે જૂની અદાવત રાખીને એક શખ્સને ગળા પર ધારિયાનો ઝાટકો મારીને મોતને ઘાટ ઉતારી દેતા સનસનાટી મચી જવા પામી છે. કોલબોકડિયા ગામે ખેલાયેલા ખૂની ખેલની પ્રાપ્ત વિગત અનુસાર મરનાર રાયછા રાઠવા ગામમાં લગ્ન પ્રસંગે ગયા હતા અને લગ્ન પ્રસંગની મજા માણી રહ્યા હતા, જ્યાં એકાએક ધસી આવેલા 5 થી 6 ઈસમો પૈકી હરસિંગ રાઠવાએ રાયછા રાઠવાને બોચીના ભાગે ધારિયાનો ઝાટકો મારી સ્થળ પર જ મોતને ઘાટ ઉતારી આરોપીઓ સ્થળ છોડીને ફરાર થઈ ગયા હતા. આ અંગે રંગપુર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. લગ્ન હતું, લગ્ન પ્રસાદની અંદર તેલ ચડાવતી, તેલ ચડાવીને માણા બધા અંદર ઘરમાં ઘૂસી ગયેલા અને એ મરણ થઈ ગયો. એ વ્યક્તિ બહાર બીડી વાવવા બેસી રહેલો મંડપ નીચે ખુરશી પર બેસીને બીડી વાવતેલો અને પાછળથી ઝાટકો મારી નાખ્યો. એ મારીને જતો રહ્યો, ભાગી ગયો એટલે પછી બધા લોકોને ખબર પડી કે આને ઝાટકો મારી નાખ્યો. આનાથી ઝાટકો માર્યો એ ખબર છે? પાછળથી માર્યો છે. પણ આનાથી ઝાટકો માર્યો એ પાળીએથી તમને કેવી રીતે ખબર પડી એને ઝાટકો માર્યો? એટલે પાળ્યું એ નાઈ ગયો ને, એટલે પડ્યો, ત્યાંથી પડ્યો એટલે પાળ્યું ખા કરીને નાઈ ગયો. પાળ્યું વીણવા નહીં રહ્યો, પાછો પાળ્યું હોય ત્યાં પડી ગયેલો ને ત્યાં પડી રહેલી. કોણે માર્યો એ ખબર છે? એ છે દુરસિંગ ટેચ્યા.
કોંગ્રેસના કર્ણાટકના ફૂડ મિનિસ્ટરે આજે પત્રકાર પરિષદ સંબોધી ભાજપા પર આકરા પ્રહારો કર્યા હતા. લોકસભાની વડોદરા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મધુસૂદન મિસ્ત્રીના પ્રચાર અર્થે આજે કર્ણાટકના ફૂડ મિનિસ્ટર દિનેશ ગુંડુરાવ શહેરના મહેમાન બન્યા હતા. તેમણે યોજેલી પત્રકાર પરિષદમાં તેમણે ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર નાબૂદીની વાતો કરતા નરેન્દ્ર મોદીએ કર્ણાટકમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા બે જણાને લોકસભાની ટિકિટ આપી છે. કર્ણાટકના મુખ્યમંત્રી ભ્રષ્ટાચારના આરોપસર જેલમાં જઈ આવ્યા છે. તે મુદ્દે ભાજપના આગેવાનો કેમ મૌન સેવ્યું છે? ગુજરાત મોડેલને પણ તેમણે પ્રજાને ગુમરાહ કરવામાં આવે છે તેવા આક્ષેપો પણ તેમણે કર્યા હતા. કર્ણાટક મેં જો બીજેપી કા ગવર્નમેન્ટ થા જો 5 સાલ ચલાયા ઉધર કર્ણાટક મેં આજ જો મોદી સાહેબ ને બાત કર રહા હૈ કે કરપ્શન કે બારે મેં બાત કરતે હૈ ઓર ગવર્નન્સ કે બારે મેં બાત કરતે હૈ લેકિન ઇતના બુરી સરકાર દિયે બીજેપી કર્ણાટક મેં ઓર ઉધર કા મુખ્યમંત્રી ભી જેલ જાના પડા આપ સબકો માલૂમ હૈ તો ઇતના વો એક બુરી સરકાર ઉધર દિયે થે ભાજપા તબ કોઈ એક્શન નહીં લિયે થે કિસી કા બહુત સારા મિનિસ્ટર્સ જેલ કો ગયે થે ઓર બહુત સારા ઇન્સિડન્ટ્સ હુઆ થા ઉસ ટાઈમ લેકિન તબ નરેન્દ્ર મોદીજીને કુછ ભી એક લફ્ઝ ભી નહીં બોલે થે ઇસકે બારે મેં યા બીજેપી ભી નેશનલ લીડરશિપ ભી ઇસકે બારે મેં કુછ નહીં કિયા થા તો આજ ચુનાવ સે પહેલે મેં અચ્છા ગવર્નન્સ દૂંગા ઓર કરપ્શન ફ્રી ગવર્નમેન્ટ દૂંગા જો બોલ રહે તબ તબ ક્યું ખામોશ થે એ હમારા સવાલ હૈ ઉનકો ઓર અભી જો ઇલેક્શન હો રહા હૈ કર્ણાટક મેં જો મુખ્યમંત્રી જેલ કો ગયે થે ઓર આજ ભી ચાર્જસ હૈ ઉનકે ઉપર ઓર જો ઇસ આયરન ઓર માઇનિંગ મેં જો લૂટ હુઆ થા ઉસકા જો પ્રમુખ એક આદમી શ્રીરામલુ ઉન દોનો કો ટિકિટ દિયા હૈ ઉનકે સાથ મોદી સાહેબ બેઠકર ભાષણ દેતે કર્ણાટક મેં ઉનકો વોટ દેને કે લિયે લોગો કો બોલતે હૈ બોલ રહે હૈ બોલ ચુકે હૈ તો અગર ઉનકા ઇરાદા ઇતના તગડા હૈ કે હમ ભ્રષ્ટાચાર કે વિરોધ હૈ ઓર એસે લોગો કો હમ નહીં શામિલ કરેંગે તો ઉનકો ઉનકે સાથ બેઠકર કૈસે વો સબ બાત કર સકતે એ ભી હમારા એક સવાલ હૈ ક્યોંકે લોગો કો એક ગલત મેસેજ ઓર પ્રોપેગેન્ડા જો વો કર રહે હૈ પૂરે દેશ મેં વો લોગો કો અભી માલૂમ હો રહા હૈ ઓર ગુજરાત મોડેલ કે બારે મેં જો બોલ રહે હૈ ગુજરાત મોડેલ મેં અભી ઇધર બહુત લોગો કે સાથ બાત કર રહા હું એ ક્યા ગુજરાત મોડેલ હૈ હમકો નહીં માલૂમ હો રહા હૈ કૌન સે ક્ષેત્ર મેં અભી ઇડી પૂરા દેશ મેં ગુજરાત નંબર 1 હૈ મેં પૂછ રહા હું ક્યા એજ્યુકેશન સેક્ટર મેં ગુજરાત પૂરા દેશ મેં નંબર 1 હૈ ક્યોંકિ તેરા સાલ મોદીજી કા સરકાર હૈ એજ્યુકેશન સેક્ટર મેં ગુજરાત નંબર 1 હૈ ઇધર કા સ્કૂલ કા ડ્રોપઆઉટ રેટ જો હૈ કર્ણાટક સે ભી ઓર બહુ સ્ટેટ્સ કે જો હૈ બહુ પીછે ઇટ્સ વેરી 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 મચ બિહાઇન્ડ. કારેલીબાગ પોલીસે માણેક પાર્ક સર્કલ વિસ્તારમાંથી બાઇક ચોરી કરનાર 4 ટાબરિયાઓને ઝડપી પાડ્યા હતા, જેમણે 7 દ્વિચક્રી વાહન ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આજે સવારે 10 વાગ્યાના અરસામાં કારેલીબાગ પોલીસ અમિતનગર સર્કલની આસપાસના વિસ્તારમાં ચેકિંગમાં હતી. તે દરમિયાન માણેક પાર્ક સર્કલ વિસ્તારમાં બાઇક પર પસાર થઈ રહેલા 2 ટાબરિયાઓને રોકીને પૂછપરછ કરતા તેમણે 7 દ્વિચક્રી વાહન ચોરી કર્યાની કબૂલાત કરી હતી. ન્યૂ VIP રોડ પર ભરવાડવાસમાં રહેતા અન્ય 2 મિત્રોએ પણ તેમને ચોરીમાં સહાય કરી હોવાનું જણાવતા પોલીસે તમામ 4 કિશોરવયના આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. રણોલી ખાતે 10 વર્ષ અગાઉ ખાનગી કંપનીમાં ચોરી કરીને નાસી છૂટેલ વોન્ટેડ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. બનાવની વિગતો અનુસાર શહેરના સીમાડે આવેલ રણોલી ખાતે આવેલી ખાનગી કંપનીમાં દાહોદ ખાતે રહેતા ખુમાન બિનવાલે 10 વર્ષ અગાઉ ચોરી કરી હતી. આ ગુનામાં નાસ્તા ફરતા આરોપીને આજે DCB પોલીસે નવલખી મેદાન ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા દર્દીનો મોબાઈલ ચોરી કરીને ભાગવા જતા ગઠિયાને સિક્યુરિટી જવાને ઝડપી પાડી રાવપુરા પોલીસને હવાલે કર્યો હતો. બનાવની વિગતો અનુસાર પાદરા ખાતે રહેતા મોહમ્મદ હસન મલિક આજરોજ સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે આવ્યા હતા, જ્યાં તેમના ખિસ્સામાં મૂકેલો મોબાઈલ પાણીગેટ ખાતે રહેતા શાકિર શેખે સેરવી લીધો હતો. મોબાઈલ ચોરી કરીને નાસી છૂટનાર ગઠિયાને સયાજી હોસ્પિટલમાંથી સિક્યુરિટી જવાને ઝડપી પાડી રાવપુરા પોલીસને હવાલે કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હું બસમાં સિટી બસમાં બેહો અને આ માણસ મારા જોડે ચડી ગયો, તો અહીંયાથી પછી મારા ખિસ્સામાંથી એને મોબાઈલ કાઢી લીધો, મેં જોઈ લીધું અને પછી ત્યાંથી પછી ફરી આવ્યો. અહીંયા બધી ભીડ જે એક્સરે પાડે છે, અહીંયા એ ઊભો હતો ને મોટી મોટી લાઈનો હતી, ભીડભાડમાં ઊભા રહીને એ ચોરી કરવાનો પ્રયાસ કરે છે. એટલે મેં રંગે હાથે એને મોબાઈલ કાઢતા મેં પકડી લીધો. ગતરોજ બરોડા વકીલ મંડળ દ્વારા મતદાન જાગૃતિ માટે રાજમહેલ રોડ સ્થિત વિહાર ક્લબ ખાતે એક સભા યોજવામાં આવી હતી. હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જબરજસ્ત ચાલી રહ્યો છે. કેન્દ્રમાં કઈ સરકાર આવશે તે જાણવા દરેક દેશવાસી આતુર છે, ત્યારે મતદાન જાગૃતિ માટે કમર કસવામાં આવી છે. 30 એપ્રિલે ગુજરાતમાં યોજાનાર મતદાન માટે લોકજાગૃતિના હેતુસર બરોડા વકીલ મંડળ દ્વારા શહેરના રાજમહેલ રોડ સ્થિત વિહાર ક્લબ ખાતે એક સભા યોજવામાં આવી હતી, જેમાં 2500થી વધુ વકીલો જોડાયા હતા. સાથે ઉર્જા અને પેટ્રોલિયમ મંત્રી સૌરભ પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ, બરોડા વકીલ મંડળના નવનિયુક્ત પ્રમુખ નલિન પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે પ્રજાને એક અધિકાર આપવામાં આવ્યો છે કે એમના વિચારો મત દ્વારા પોતે આપી શકે. છેલ્લા ઘણા વર્ષોથી ઇલેક્શન કમિશને ખૂબ જાગૃતિ બતાવી છે. એક જમાનો હતો કે જ્યારે દેશને દિશા સાથે, કારણ એક સંસ્થા છેલ્લા 15 દિવસ મહિનામાં પોતાના સભ્યોની સાથે જોડી અને વધારે વોટિંગ કેમ થાય એની ચિંતા કરે છે. રાજ્યસભા સાંસદ અને ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી તાવરચંદ ગેહલોત આજે શહેરના મહેમાન બન્યા હતા અને પત્રકાર પરિષદ યોજી હતી. લોકસભાની વડોદરા બેઠકના ભાજપાના ઉમેદવાર નરેન્દ્ર મોદીના પ્રચાર અર્થે આજે રાજ્યસભા સાંસદ અને ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી તાવરચંદ ગેહલોતે આજે સયાજીગંજ ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીની તુફાની લહેર દેશમાં ફેલાઈ ગઈ છે, જે કોંગ્રેસનો સફાયો કરી નાખશે. चुनाव में सक्रिय भागीदारी निभाता आ रहा. मैंने अभी तक के जीवन में इतना अच्छा माहौल भारतीय जनता पार्टी और नरेंद्र मोदी जी के पक्ष में कभी नहीं रखा. हाँ, एक बार 1977 में ऐसी परिस्थिति बनी थी जब देश में आपातकाल लागू कर दिया था, संविधान में अनावश्यक संशोधन कर दिए थे और देश की जनता में नाराजगी थी और कांग्रेस का उस समय सफाया हो गया था. इस बार कांग्रेस का नामो निशान मिट जाएगा, इस प्रकार की तूफानी लहर नरेंद्र मोदी जी और भारतीय जनता पार्टी के पक्ष में. देखो, नरेंद्र मोदी जी की जो तूफानी लहर चल रही है, उस लहर में सब लोग समाहित होना चाहते हैं और मनमोहन सिंह जी देश के प्रधानमंत्री हैं, उनके भाई भी नरेंद्र मोदी जी को सहयोग करने के लिए भारतीय जनता पार्टी में आए हैं. मनमोहन सिंह जी के भाई
जब से मनमोहन सिंह जी देश के प्रधानमंत्री बने वो अच्छा काम कर सकते थे, परंतु सोनिया गांधी और राहुल गांधी और उनकी कुछ मित्र मंडली ने उनको दबा के रखा, अच्छा काम नहीं करने दिया, इस बात से दुखी थे। और आज देश का जो राजनीतिक परिदृश्य है, देश विकास करने की बजाय पीछे हट रहा है, पीछे जा रहा है। इन सब बातों को जब जनता दिखा रही है, प्रदर्शित कर रही है, नरेंद्र मोदी जी की सभाओं में अपार संख्या में उपस्थित होकर के, तो उससे अच्छे अच्छे लोग प्रभावित हो रहे हैं। और निश्चित रूप से दलजीत सिंह जी तो इस बात से दुखी है कि मनमोहन सिंह जी को दबा के रखा, प्रधानमंत्री के रूप में काम नहीं करने दिया। ऐसी कांग्रेस की ज़रूरत नहीं है, ये सोच करके आए हैं, ये मेरा मानना है। देखो, अभी तो वहाँ भारतीय जनता पार्टी की सरकार है और वसुंधरा राजे सिंधिया वहाँ की मुख्यमंत्री है। इसके पहले अशोक गहलोत मुख्यमंत्री थे। उन 5 सालों की शासन व्यवस्था में राजस्थान में विकास की बजाय विनाश होना प्रारंभ हो गया था। इस कारण से राजस्थान के मतदाताओं ने अशोक गहलोत की सरकार को हटाया और अभी भी राजस्थान की सब सीटें भारतीय जनता पार्टी जीतेगी, इस प्रकार का वातावरण वहाँ है। आपने गहलोत नाम लगा है, इस कारण से राजस्थान की बात पूछी, पर मैं तो राष्ट्रीय महामंत्री हूँ, सब जानकारी रखता हूँ, पर मैं मध्य प्रदेश में उज्जैन जिले के नागदा का रहने वाला हूँ। योग दीक्षा ने राष्ट्र निर्माण शिविर अंतर्गत आज बाबा रामदेवे वडोदरा में पत्रकार परिषद संबोधी हती। शहर में बाबा रामदेव ने योग दीक्षा और राष्ट्र निर्माण शिविर नु आयोजन करवामां आव्यु छे। भारे विवाद बाद बाबा रामदेव ना आ कार्यक्रम ने हाईकोर्ट द्वारा शरतों ने आधीन बहाली आपवामां आवी छे अने वडोदरा में आवेला बाबा रामदेवे शहर ना नवलखी मैदान खाते निःशुल्क योग शिबिर योजी छे। त्यारे आजे तेमणे पत्रकार परिषद संबोधी जणाव्यु हतु के क्योंकि केंद्र में कांग्रेस की सरकार है और चुनाव आयोग पर अलोकतांत्रिक तरीके से दबाव डाल करके, उनके काम में हस्तक्षेप करके हमें रोकने की एक नाकाम कोशिश हर दिन कांग्रेस की तरफ से की जाती है। वडोदरा और गांधीनगर में भी पहले हमें स्वीकृति दी गई, बाद में हमारी सभाओं को निरस्त किया गया और फिर गुजरात हाईकोर्ट के ऑर्डर पर आज हम यहाँ वडोदरा में और कल गांधीनगर में अपने योग दीक्षा कार्यक्रम कर रहे हैं। कांग्रेस को इतना डर क्यों लगता है? डर बाबा से नहीं लगता, डर मोदी से नहीं लगता, डर उनको अपने पापों से लग रहा है। जो पाप का, भ्रष्टाचार का बीज नेहरू जी ने बोया, उसको बड़ा किया इंदिरा गांधी जी ने और उस पर फल फूल लगाए राजीव गांधी जी और सोनिया गांधी, और उनका बेटा राहुल उन फलों को खाने की कोशिश कर रहा और खा नहीं पा रहा, और माँ बेटे मिलकर के इस पूरे देश को गर्त में पहुंचा रहे। यूपीए 1 और 2 के दौरान जितने घोटाले हुए, पूरी दुनिया के इतिहास में किसी राजनीतिक पार्टी ने इतने घोटाले लिए, और उन घोटालों की नैतिक और राजनीतिक जिम्मेदारी से सोनिया गांधी जी कैसे बच सकती? और इन्हीं संदर्भों में जब हम बात कर रहे थे तब बात राहुल गांधी की आई, तब हमने एक मुहावरे के तौर पर राहुल गांधी पर टिप्पणी की कि वो सैर सपाटे के लिए, पिकनिक के लिए, एक तरह के टूरिज्म के लिए दलितों का इस्तेमाल करता है, वहाँ अपनी फोटोग्राफी करवाता है और फोटो सेशन करा करके अखबार में छपवाता है। दलितों के लिए दर्द होता तो 67 सालों में इस देश के दलित, इस देश के पिछड़े, वंचित, शोषित समाज के लोग आज बहुत आगे होते, लेकिन वो दर्द तो था नहीं। और हमने मुहावरा के तौर पर हनीमून और सैर सपाटे शब्द का प्रयोग किया,
उसको गलत तरीके से व्याख्या करके कि बाबा जी ने दलित समाज और राहुल का अपमान किया। हवाले शो एक नानकड़ो विराम। जो बनाए आपका भविष्य और उज्जवल। हम हैं ONGC। उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार। कर्रम कुर्रम कुर्रम कर्रम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा माननीय श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का ये अपना माथी जेक से આપણી જ ગલીઓમાં રવિને મોટો થયો છે, આપણી સાથે ચાલ્યો છે અને આપણને આગળ લઈ ગયો છે। 125 કરોડ કા દેશ ગુજરાતનો આવાજ જ્યારે દિલ્હીના લાલ કિલ્લે ગુંજશે ત્યારે એક એક ગુજરાતીને પણ એમ જ થશે ક્યારે આ તો આપણા નરેન્દ્રભાઈ આપણા પ્રધાનમંત્રી। અબ કી બાર મોદી સરકાર। A saga of experience and innovation. Narayan Group, a Harish Ambalal Choksi venture, presents Neelkanth Varni Jewelers. Wide range of collection to make any occasion special. Pioneers in bridal, gold, diamond, Jadhav, Vilandi Jewelry and Silver Articles. An experience of 4 decades. Neelkanth Varni Jewelers, Krishnalay, Alkapuri Society, opposite Center Point, RC Dutt Road, Alkapuri, Vadodara. Call us on 0265-232-0648. Gujarat ne garv thayo જ્યારે એક ગુજરાતીને દેશના રાષ્ટ્રપિતાનું સન્માન મળ્યું, જ્યારે એક સામાન્ય ગુજરાતી ખેડૂત પુત્રને દેશના લોખંડી પુરુષનું બિરુદ મળ્યું, આટલા જ સન્માનથી ગૌરવ અને આનંદનો ઉત્સવ ઉજવશે આખું ગુજરાત જ્યારે આપણામાંથી જ એક ગુજરાતી દેશનો પ્રધાનમંત્રી બની જશે। અબ કી બાર મોદી સરકાર। ગુરુકુલ વિદ્યાલય શિક્ષણ સેવા સંસ્કાર અને સુવિધાનો જ્યાં થયો છે સંગમ એવી ગુરુકુલ વિદ્યાલય શહેરની હરણી વરસેલિંગ રોડ પરની શિક્ષણ જગતમાં અગ્રેસર શાળા ગુરુકુલ વિદ્યાલય KG થી ધોરણ 12 અંગ્રેજી ગુજરાતી માધ્યમના કોમર્સ સાયન્સના બાળકોને મળતું અનુભવી શિક્ષકોના અનુભવ દ્વારા ભાર વિનાનું ભણતર ગુરુકુલ વિદ્યાલયમાં। અત્યાધુનિક પ્રયોગશાળા, પુસ્તકાલય, કોમ્પ્યુટર રૂમ જેવી શાળાની અનેક સુવિધાઓ, રમતા રમતા શિક્ષણ, ઇન્ડોર અને આઉટડોર ગેમ, રમતો સાથે શાળા દ્વારા દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત ધ્યાન, CCTV કેમેરા સજ્જ શાળા ગુરુકુલ વિદ્યાલય। શાળામાં ઉજવાતી વિવિધ સ્પર્ધા, રમતોત્સવ, વાર્ષિક ઉત્સવ જેવી અનેક રાજ્ય કક્ષા સુધીની પ્રવૃત્તિઓને વિવિધ સ્પર્ધા દ્વારા ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું શાળા દ્વારા સન્માન આપતી શાળા એટલે ગુરુકુલ વિદ્યાલય। એડમિશન શરૂ થઈ ગયા છે। ગુરુકુલ વિદ્યાલય, હરણી વરસિયા રિંગ રોડ, વડોદરા। સંપર્ક 253-2232, સમય 9:30-12। માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર સ્કૂલ, ઉચ્ચ માધ્યમિક અંગ્રેજી, સહ શિક્ષણ બોર્ડિંગ અને ડે બોર્ડિંગ CBSE નવી દિલ્હી સાથે સંલગ્ન દેશની ઉત્તમ શાળાઓમાંથી એક છે। MKGM સ્કૂલ 26 એકરના લીલા હરિયાળા કેમ્પસમાં વસેલું છે, જેમાં મલ્ટીમીડિયા ક્લાસીસ, કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબોરેટરી, લેંગ્વેજ લેબ, IIT, JEE, PMT કોચિંગ, સ્વિમિંગ પુલ, જિમ્નેશિયમ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, વોલીબોલ, લોન ટેનિસ કોર્ટ, ક્રિકેટ અને ફૂટબોલ મેદાન,
હોર્સ રાઇડિંગ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે. કેમ ગુજરાતને મળતો રહ્યો મોંઘો ગેસ? કેમ ગુજરાતે ભોગવ્યા કરોડોના ટેક્સ? કેમ આપણા નર્મદા ડેમની ઊંચાઈ અટકાવાઈ? કેમ ગુજરાતને બધી વાતે થયો અન્યાય? કોણ કોણ અપાવશે ગુજરાતને ન્યાય? એક ગુજરાતી અપાવશે, નરેન્દ્ર મોદી. અબ કી બાર મોદી સરકાર. છેલ્લા 22 વર્ષોથી એક ધારી સફળતાના શિખરો સર કરી આજે ગુજરાતના 6 મુખ્ય શહેરોમાં સેવા આપતી એકમાત્ર સંસ્થા માર્કોનીસ. That's right, Marconi's Institute Private Limited આવી રહ્યું છે અમદાવાદમાં 22,000 સ્ક્વેર ફીટની વિશાળ બ્રાન્ચ માર્કોનીસ હાઉસ સાથે. સ્ટુડન્ટ વિઝા, ઇમિગ્રેશન અને કોચિંગમાં અગ્રેસર અને વિશ્વસનીય નામ એટલે માર્કોનીસ ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ. યુએસએ, કેનેડા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, યુકે, સાયપ્રસ, રશિયા, યુક્રેન જેવા દેશોના વિઝા 100% ગેરંટી થી અપાવી શકીએ છીએ. ડિસ્કોન સર્કલ એસજી હાઈવે પર જ્યાં હશે આઈડીપી, બ્રિટિશ કાઉન્સિલ, ઈટીએસ અને આઈટેફ માટે ટ્રેન ટીચર્સ વિથ હાઈટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અલ્ટ્રા મોડર્ન ક્લાસરૂમ્સ એન્ડ કમ્પ્યુટર લેબ્સ ઇક્વિપ્ડ વિથ ઓડિયો વિઝ્યુઅલ ટેકનોલોજી, વાઈફાઈ કેમ્પસ એન્ડ મચ મોર. હેડ ઓફિસ બરોડા, શ્રીજી એવન્યુ, 11 સંપતરાવ કોલોની, જેતલપુર રોડ, વડોદરા. ફોન 0265233683, 232 4063. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada, your dream destination. Kanan International Private Limited, Kanan House, Deving, Second Floor, Trident Mall, Racecourse. આધુનિક જીવન શૈલી નું બીજું નામ એટલે અવધ ઉપવન. શહેર ના પોશ એરિયા માં ખૂબ જ વ્યાજબી કિંમતે ફ્લેટ ના ભાવે ડુપ્લેક્સ વિથ ક્લબ હાઉસ, સ્વિમિંગ પુલ, ચિલ્ડ્રન પ્લે એરિયા, જીમ અને ઘણું બધું. અવધ ઉપવન, બિહાઇન્ડ નારાયણવાડી, ઓલ્ડ અટલાદરા બિલ રોડ, અટલાદરા. બુકિંગ શરૂ. મેરી સફળતા કે પીછે મહત્વપૂર્ણ યોગદાન દિયા હૈ મેરે અનુશાસન, પરિશ્રમ ઓર જિમ્મેદારી ને. ઉસી તરહ એક સફળ લોકતંત્ર કે પીછે હોતા હૈ આપ સબકા એક અમૂલ્ય યોગદાન, આપકા વોટ. ગર્વ હૈ મુજે મતદાર હોને કા. ક્યા તુમ ભી અનુશાસિત ઓર જિમ્મેદાર હો અપને લોકતંત્ર કે પ્રતિ? ઉસકે લિયે તુમકો કરના હૈ 30 અપ્રેલ કો મતદાન. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીઓમાં મતદાન જાગૃતિ માટે એબીવીપી દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણીનો ફીવર વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં પણ છવાયો છે. જે દેશમાં 50%થી પણ વધુ યુવાધન હોય તો મતદાન કરીને સત્તા પરિવર્તન કરી શકવાની ક્ષમતા પણ ધરાવે છે. આજના યુવાનો મતદાન પ્રત્યે નિષ્ક્રિય અભિગમ ન ધરાવે અને તારીખ 30 એપ્રિલના રોજ વધુમાં વધુ મતદાન કરે તેવા આશય સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીઓમાં વિશાળ રેલી કાઢવામાં આવી હતી. દેશની અંદર આજે એક ઉત્સવ જે ઉજવાઈ રહ્યો છે કે જે લોકશાહીનો ઉત્સવ, જે 30મી તારીખે આપણું ઇલેક્શન છે, તેના ભાગરૂપે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આખા ભારત દેશની અંદર પાવર ઓફ વનનો કાર્યક્રમ યોજ્યો છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એટલો જ છે કે યુવાઓમાં જાગૃતિ આવે અને મેક્સિમમ યુવાઓ વોટિંગ કરે, એના ઉદ્દેશ છે. મતદાન જાગૃતિના હેતુસર કલેક્ટરની અધ્યક્ષતામાં સર સયાજીરાવ નગરગૃહ ખાતે ઇન્ડસ્ટ્રીયલ કંપનીના કર્મચારીઓ સાથે મિટિંગ યોજવામાં આવી હતી. લોકસભાની ચૂંટણી અંતર્ગત તારીખ 30 એપ્રિલના રોજ ગુજરાતમાં યોજાનાર મતદાન માટે લોકો વધુમાં વધુ મતદાન કરે તે હેતુસર લોકજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજરોજ શહેરના સર સયાજીરાવ નગરગૃહ ખાતે ઇન્ડસ્ટ્રીયલ કંપનીના કર્મચારીઓ સાથે બેઠક યોજી મતદાન કરીને પોતાની પવિત્ર ફરજ પૂરી કરવા અપીલ કરવામાં આવી હતી.
અરજી કરેલી છે, જાણ કરેલી છે આ સંવેદન રજા અંગેની. હજુ ઘણા અધિકારીશ્રીઓ મતદાનના દિવસ છે. મતદાનના દિવસે વડોદરા જિલ્લામાં પણ મતદાનની પ્રક્રિયા સંપૂર્ણ શાંતિપૂર્ણ રીતે ન્યાયી અને મુક્તિ વાતાવરણમાં પૂર્ણ કરવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ છે. વધારામાં વધારા પ્રમાણમાં મતદારો આ દિવસે મતદાન મથકમાં આવીને મતદાન કરે એ દિશામાં મતદાર જાગૃતિ અભિયાન અલગ અલગ તબક્કે અલગ અલગ માધ્યમથી અલગ અલગ સ્ટેક હોલ્ડર્સના પાર્ટિસિપેશનથી થઈ રહ્યા છે. આજે જિલ્લાના તમામ ઇન્ડસ્ટ્રીઝ, કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ્સ અને ઇન્ફોર્મલ સેક્ટરના તમામ એસોસિએશન્સના હોદ્દેદારો સાથે મીટિંગ કરીએ છીએ, જેમાં બધાને વિનંતી કરીએ છીએ કે મતદાનની પ્રક્રિયામાં વધારામાં વધારા મતદારો જોડાય એ માટે તમામ પ્રકારની સુવિધા એમના માટે કરી આપે. એટલે રિપ્રેઝેન્ટેશન ઓફ પીપલ એક્ટના 135B સેક્શન મુજબ ફરજિયાત પેઇડ હોલિડે એ દિવસે કરવા અનિવાર્ય છે. પ્રાથમિક સુવિધાઓની માંગણીને લઈને ગોરવા વિસ્તારના જનકપુરી સોસાયટીના રહીશોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. વિકાસ મોડલ ગુજરાતની ડંફાસો મારતા શાસક પક્ષ શહેરીજનોને લાઇટ, પાણી, ગટર તેમજ રોડ રસ્તાની સુવિધાઓ આપવામાં પણ નિષ્ફળ નીવડ્યા છે. વિકાસની શરૂઆત તો પ્રાથમિક સુવિધાઓથી જ થાય છે. ગોરવા વિસ્તારમાં આવેલ જનકપુરી સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણી તેમજ રોડ રસ્તાની સમસ્યા ચાલી રહી છે. અસુવિધાઓના પગલે સોસાયટીના રહીશોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે, જેના પગલે સોસાયટીના રહીશોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પ્રાથમિક સુવિધાઓની માંગણી સાથે રજૂઆતો કરી હતી. અમે જનકપુરી સોસાયટી નર્મદા કેનાલ પાસે ગોરવા ત્યાંથી કરોડિયા રોડ ત્યાંથી અમે આવીએ છીએ. આજે અમે અમારી સોસાયટી છેલ્લા 25-30 વર્ષથી અમે લોકો ત્યાં આગળ રહીએ છીએ. આજ દિન સુધી કોઈ જાતની ત્યાં આગળ સુવિધા અમને કોર્પોરેશન તરફથી મળી નથી, જેથી કરીને અમે લોકો આજે કલેક્ટર સાહેબને ચૂંટણી બહિષ્કાર કરવાના છે. અમે આખી સોસાયટીએ નક્કી કર્યું છે, એના લીધે કલેક્ટર સાહેબને એક અરજી આપવા માટે આવ્યા છે. અને બીજું કે અમારી સોસાયટીના જે છોકરાઓ છે એ લોકો નર્મદા કેનાલની પેલી બાજુ જે પ્રાથમિક શાળા આવેલી છે ત્યાં આગળ બધા ભણે છે. ત્યાં આગળ જવા માટેનો અમારો કોઈ રસ્તો નથી. આજે છોકરાઓને અમારે ચોમાસામાં અમે સ્કૂલે મોકલી શકતા નથી. બસ એ અમે રજૂઆત કરવા માટે કલેક્ટર સાહેબ પાસે આવેલા છે અને ચૂંટણીનો સંપૂર્ણપણે અમે બહિષ્કાર કરીશું. અંતમાં એક નજર આજના મુખ્ય સમાચાર. છોટાઉદેપુર તાલુકાના બે સ્થળે ખૂની ખેલતી ત્રણના મોત નિપજતા સનસનાટી. છોટાઉદેપુરના કવાડ ગામે સોની દંપતીને મોતને ઘાટ ઉતારી તસ્કરો ફરાર. તો જૂની અદાવત રાખીને છોટાઉદેપુરના કોલબોકડિયા ગામે એક શખ્સની ધારિયાના ઘા મારીને ગરદન કાપી હત્યા કરી નાખતા હાહાકાર. ભ્રષ્ટાચાર નાબૂદીની વાતો કરતા નરેન્દ્ર મોદીએ કર્ણાટકમાં ગુનાહિત ઇતિહાસ ધરાવનાર બેને ટિકિટ કેમ આપી? કર્ણાટકના ફૂડ મિનિસ્ટર દિનેશ ગુંડુરાવ. શહેરમાંથી 7 દ્વિચક્રી વાહનોની ચોરી કરનાર 4 ટાબરિયાઓને ઝડપી પાડતી કારેલીબાગ પોલીસ. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર સાથે આવતીકાલે આ સમય ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DNTV ની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.